હેલો હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? શ્રી અંજલિ વિદ્યા મંદિર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, જેમાં આજે આપણે પાઠ 14 કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગો આપણે શીખવાના છે કે આપણે આપણા રોજબરોજના જીવનમાં કેટલીક વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, કઈ કયા કાર્ય કરવા માટે આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે આજે આપણે શીખવાનું છે. આમ તો તમે એ બધી વસ્તુઓ જોઈ જ હશે, જેથી કરી અને તમારે મને એના જવાબ આપવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આને તો તમે ઓળખો જ છો અને તમે આ ઉપયોગમાં પણ લ્યો છો, તો આને શું કહેવાશે? તો કે આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા માટે થાય છે. તો એને શું કહેશું આપણે? સંચો. સંચાનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે પેન્સિલ છે એને છોલવા માટે, એટલે કે અણીદાર બનાવવા માટે આપણે કરીએ છીએ. તમે બધા રોજબરોજ સંચાનો ઉપયોગ કરો છો, વિદ્યાર્થીઓ છો, એટલે ઘડીએ ને વળીએ પેન્સિલની અણી કાઢવા માટે આપણે શું તો કે સંચાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું ચિત્ર છે એ હું તમને બતાવું છું. હવે જુઓ, તમે આ શું દેખાય છે તમને? રબર. હા, તો હું એમને તમને પૂછું કે આનો ઉપયોગ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દને ભૂસવા માટે થાય છે. ઇરેઝર છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આપણે પેન્સિલથી જે કાંઈ પણ વસ્તુ લખેલી છે, બરાબર, એ ત્યારે આપણાથી કાંઈ ખોટું લખાઈ ગયું છે અથવા તો બીજું લખાઈ ગયું છે, તો એને ભૂસવા માટે આપણે કેનો ઉપયોગ કરીશું? તો કે રબરનો ઉપયોગ કરીશું. તમે વધારે પડતી ક્યારેક ક્યારેક ભૂલો કરતા હોય તો શું કરો? ઘડીએ ને વળીએ ઇરેઝરનો ઉપયોગ કરી અને ભૂસ્યા રાખો છો. ચલો, તો તમે આને પણ ઓળખો છો. હવે આપણે આગળ જઈશું. હવે આને શું કહેવાય? ચલો હું પહેલાં પછી કહીશ તમને, પહેલાં હું એનું બોલી જાઉં. તો કે આ ઓજારમાં અણીદાર દાંતા હોય છે. જો તમને સાઈડમાં દેખાય છે અહીંયા, તો એને શું કહેવાય? તો કે આ ઓજાર છે એમાં કહેવાય તો કે અણીદાર દાંતા હોય છે. આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે છે. આ ઓજારનો ઉપયોગ કોણ? તો કે સુથાર લોકો હોય એ શું? તો કે લાકડાને કાપવા માટે કરે છે. લાકડાને જ્યારે કાપવું હોય ત્યારે કેનો ઉપયોગ થાય છે? આ ઓજારનો. તો આ ઓજારનું નામ શું હશે મિત્રો? હા, તમને યાદ આવી ગયું. હા, તો આ ઓજારનું નામ હશે કરવત. ત્યાર પછી આપણે આગળ જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધી આ વસ્તુ તો તમે જોઈ જ હશે. આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે આનો ઉપયોગ આપણે ચા ગાળવા માટે કરીએ છીએ. તો આનું નામ શું છે? ગરણી. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ચા ગાળવા માટે, અથવા તો બીજા કાંઈ શરબત પીણા છે એને ગાળવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે આ ચિત્ર, તમે જુઓ છો. આ ચિત્ર શેનું છે? તો કે ત્રાજવાનું ચિત્ર છે. આનો ઉપયોગ આપણે વસ્તુનું વજન જાણવા માટે કરીએ છીએ. આનો ઉપયોગ કેમાં કરીએ છીએ? તો કે વસ્તુનો વજન જાણવો છે આપણે, તો આપણે આનો ઉપયોગ કરી શકાય છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે વૃક્ષો કાપવા માટે કરીએ છીએ. વૃક્ષો કાપવા માટે આનો ઉપયોગ થાય છે. તો આનું નામ શું છે? હા, કુહાડી. જો વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં, તો કે વૃક્ષ એ જ જીવન છે. પરંતુ જે બિનજરૂરી છે અથવા તો શું કહે છે, તો કે જેને કાપવા જરૂરિયાત બને, બરાબર, જેને કાપવા જ પડે એવી જરૂરિયાત ઊભી થાય ત્યારે વૃક્ષો કાપવા પડતા એમ હોય ત્યારે શું કરવાનું? તો કે આનો ઉપયોગથી વૃક્ષને કાપી શકાય છે. એટલા માટે આ શું છે? તો કે કુહાડી છે. જુઓ હવે આનો ઉપયોગ આપણે શું શેના માટે કરીએ છીએ? તો કે આ રસોડાની એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણને પકડવા માટે થાય છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો, કે સાણસી છે, બરાબર, આનું નામ શું છે? સાણસી. તો એનો ઉપયોગ આપણે રસોડામાં છે તે ગરમ વાસણ હોય કાંઈ તેને પકડવા માટે કરીએ છીએ. જુઓ તમે, આપણને બે છે
એ એક તો આપણે સાણસી લીધી અને બીજું તો કે ગરણી હતી, બરાબર. આ બંનેનો ઉપયોગ આપણે રસોડામાં થતો જોયો હશે, બરાબર. તમારા મમ્મી છે તે સાણસી અને ગરણી આ બંનેનો ઉપયોગ રસોઈ માટે કરતા હશે. તો આ બે છે એ કેવા છે, તો કે રસોઈના સાધનો છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આનું નામ તો તમે જાણતા જ હશો. આનું નામ શું છે, તો કે હથોડી. હવે આપણે હથોડીનો ઉપયોગ ક્યાં કરીશું, તો કે આનો ઉપયોગ આપણે ખીલી બેસાડવા માટે થાય છે. તમારે ક્યારે કોઈ પણ જગ્યાએ ખીલી બેસાડવી હોય, અથવા તમારે કંઈ પણ ફોટો ફ્રેમ લગાવવું હોય, અથવા તો કંઈ પણ બીજી વસ્તુ લગાવવી હોય, તો એનો ઉપયોગ ત્યાં ખીલી બેસાડવી પડે આપણે. તો દિવાલ પર ખીલી બેસાડવા માટે કોનો ઉપયોગ થાય છે, હથોડીનો ઉપયોગ થાય છે. તમે બધાએ હથોડી તો જોઈ જ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહો કે આ શું છે, તો કે આ છે સોય અને આ છે દોરો. તો સોય દોરાનો ઉપયોગ ક્યાં થશે, તો કે આનો ઉપયોગ આપણે કપડાં સીવવા માટે કરીએ છીએ. સોય દોરાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો કે કપડાં સીવવા માટે. હવે તમે આને તો જાણતા જ હશો, કઈ વસ્તુ છે આ, હા કાતર. તો આનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ, તો કે આનો ઉપયોગ આપણે કપડાં, કાગળ, વાડ વગેરે કાપવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. દરજી લોકો છે તે વધારે પડતા કપડાં સીવવા માટે શું કરે છે, તો કે કાતરનો ઉપયોગ કરે છે. પછી તમે ક્યારે પાર્લરમાં જાઓ તો ત્યાં શું, તો કે વાળ કાપવા માટે કેનો ઉપયોગ થાય છે, કાતરનો ઉપયોગ થાય છે. પછી ત્યાર પછી તો કે તમારે ક્યાંય કોઈ પણ છે તો કાગળ કટિંગ કરવું હોય, તો એના માટે પણ કાતર વપરાય છે. તમે રોજબરોજ આ વસ્તુ કરતા જ હશો, બરાબર. ત્યાર પછી છે, મેં તમને અહીંયા અલગ 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 પ્રકારના બધા બ્રશ બતાવ્યા છે, જે કે પીછી, બરાબર. કે આમાંથી બધી પીછીનો ઉપયોગ એક જગ્યાએ નથી થતો, પરંતુ અમુકનો ઉપયોગ તમારે મેકઅપમાં થઈ શકે છે, અમુકનો ઉપયોગ શું, તો કે દિવાલ રંગવા માટે થઈ શકે છે, અમુકનો ઉપયોગ તમારે ચિત્ર દોરવા માટે, પેઇન્ટ કરવા માટે પણ થઈ શકે છે, બરાબર. આમાં અલગ અલગ જાતની પીછીઓ છે તેનો અલગ અલગ ઉપયોગ થાય છે, બરાબર. હવે જુઓ તો કે આનો ઉપયોગ આપણે ચિત્રમાં રંગ પૂરવા માટે કરીએ છીએ. આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો કે ચિત્રમાં રંગ પૂરવા માટે, અથવા તો આપણે અહીંયા મેં તમને તો કેટલીક પીછીઓ બતાવી છે, અલગ અલગ બતાવી છે. મેં તમને હમણાં પહેલાં કહ્યું કે દિવાલ રંગવા માટે પણ અલગ પ્રકારની પીછી છે, ત્યાર પછી શું, તો કે તમારા મેકઅપ માટેની પણ અલગ પીછી છે, અને બીજું શું, તો કે તમારે ચિત્રમાં રંગ પૂરવા માટેની પણ અલગ અલગ પીછીઓ આપેલી છે, બરાબર. એટલે કે એક પીછી ઘણી બધી પીછીઓ હોય છે, બરાબર, જે અલગ અલગ કાર્ય કરે છે. દિવાલ રંગનારી પીછી કંઈ મેકઅપનું કાર્ય ન કરી શકે, ન ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય કરી શકે, એટલા માટે બધી પીછીઓ કેવી આપી છે, અલગ અલગ આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ જોઈ છે ક્યારે, તો ચાલો આનો ઉપયોગ આપણે માટી, રેતી, ખાતર વગેરેને એકત્રિત કરવા માટે થાય છે. એટલે કે માટી, રેતી એને અને શું કહેવાય છે, ખાતર, એ બધાને તમારે ભેગું કરવું હોય, બરાબર, તો એના માટે આનો ઉપયોગ થાય છે. આને શું કહેશું આપણે, તો કે પાવડો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલીક વસ્તુઓ અને કેટલી તેના ઉપયોગો વિશે તમને માહિતી આપેલી છે, જેમાં તમે અમુક વસ્તુ તો રોજબરોજ માટે ઉપયોગ કરતા હશો, જેમ કે આપણે સંચો, રબર, ગરણી, ત્યાર પછી છે સાણસી, હથોડી, સોયદોરો, કાતર, પીછી, આનો આપણે રોજબરોજનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે છે, જો કે કરબત છે, ત્રાજવું છે, કુહાડી છે, ત્યાર પછી છે પાવડો છે, એનો આપણે બહુ રોજબરોજ ઉપયોગ કરતા નથી. એનો ક્યારે, તો કે જ્યારે એનું કામ હોય ત્યારે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. હા, જે મજૂર લોકો છે તે કેવા, તો કે પાવડો, કુહાડી અને કરવત એ બધાનો રોજબરોજનો એનો ધંધો છે, એટલા માટે એનો રોજબરોજનો ઉપયોગ કરે છે. અને વેપારીઓ છે એ ત્રાજવાનો રોજબરોજનો ઉપયોગ કરે છે. હવે તો આપણા અત્યારના સમયમાં ત્રાજવાની જગ્યાએ શું આવી ગયા છે, તો કે એવા કાંટા આવી ગયા છે, જેથી કરીને એમાં જ વજન જોખાઈ જાય છે. એટલે વધારે પડતો કોઈ હવે ત્રાજવાનો પણ ઉપયોગ કરતું નથી, બરાબર છે.
तो विद्यार्थी मित्रों, आपणा अहीं आ वीडियो पूर्ण थाय छे। जो तमने अमारो वीडियो गम्यो होय तो अमारी चेनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, जेथी तमने आगळना नवा नवा वीडियो मळता रहेशे। त्यार पछी आपणे फरी मळीशुं, त्यां सुधी आवजो।